નમસ્કાર, હું છું નૈના પટેલ, સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી, વિષય ગણિત ધોરણ 3. આજે આપણે રિવિઝન શીખીશું. સંખ્યા શબ્દમાં લખો. ચાલો જુઓ. 258 એને શબ્દમાં પણ બાજુમાં લખ્યા છે. જુઓ 258. એવી રીતે 304, 479, 843, 363, 566, 898. એની બાજુમાં જુઓ 595, 612, 727, 961, 489, 672, 263. ચાલો હવે આગળ જુઓ. સંખ્યા અંકમાં લખો. ચાલો, પહેલી સંખ્યાનો જવાબ લખેલો છે તો તમે જુઓ 226. તમે જુઓ 226 લખેલા છે, એની નીચે અંડરલાઇન પણ કરવામાં આવેલી છે. તમારો જવાબ 226 એટલે કે 100નું સ્થાન બતાવે, એટલે જવાબ 3 અંકમાં થવા જોઈએ. કેટલા અંક થવા જોઈએ? 3. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. 349 એટલે કે 3 અને 49 એટલે ચોઘડે 9 49. તો તમારે જવાબમાં લખવાના 3 4 9. ઓકે, ચાલો આગળ. 440, 937, 452, 874, 999. એની આગળ જુઓ 683, 814, 250, 452, 718, 555, 856. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. સંખ્યાનો વિસ્તાર કરો. હવે તમે જુઓ સંખ્યા લખેલી છે 349. તો હવે એનો વિસ્તાર આપણે કરેલો છે. જુઓ 300, 410, 9 એકમ. આ રીતે સંખ્યાનો વિસ્તાર આપણે કરવાનો છે. તો જુઓ બીજી સંખ્યા નંબર 2, 487. તો ચાલો હવે એનો જવાબ તમારે બોલવાનો રહેશે. બોલો જોઈએ. હા, ગુડ. 408, 10, 7 એકમ. વેરી ગુડ. ચાલો એવી રીતે આગળ. 610. તો 601, 0 એકમ. એની આગળ 806, 800, 0, 10, 6 એકમ. ચાલો આગળ. 24, 532. બાજુમાં જુઓ 673, 794, 925, 500, 281, 450. ચાલો હવે બાજુમાં જુઓ. લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો. ચાલો પહેલી સંખ્યા જુઓ 223. તો કયા અંક નીચે લાઈન દોરવામાં આવેલી છે? તો કે 2 નીચે. તો ચાલો 2નું સ્થાન કયું છે? તો સૌથી પહેલાં જુઓ 200, 2 દશક, 3 એકમ. 200 એટલે કે 200. તો જવાબ કેટલો આવશે? 200. હવે એની આગળ નીચે જુઓ 304. હવે તમે જુઓ 0 નીચે લાઈન દોરેલી છે. તો 0ની સ્થાન કિંમત, એ ભલે દશકના સ્થાનમાં છે પણ એની સ્થાન કિંમત 0 થશે. હવે એની આગળ જુઓ 855. એમાં 5 નીચે લાઈન દોરેલી છે. તો 5 કયું સ્થાન બતાવે છે? એકમનું. તો એકમના સ્થાનમાં જે અંક હોય તેનું સ્થાન કિંમત તે સંખ્યા રહેશે, એટલે જવાબ આપણે 5 જ લખવાનો છે. કેટલો લખવાનો? 5. ચાલો હવે એની આગળ આપણે જોઈએ. 746. ચાલો 746માં 6ની સ્થાન કિંમત બોલો. તો 6. વેરી ગુડ. 888. 8 નીચે લાઈન દોરવામાં આવેલી છે. તો એની સ્થાન કિંમત જુઓ કેટલી થશે? તો 8 દશક. કેવી રીતે? તો તમે એકમના સ્થાનથી એની ગણતરી કરો. 8 એકમ, 8 દશક, 800. 8 નીચે, વચ્ચેના 8 નીચે લાઈન દોરેલી છે એટલે એની સ્થાન કિંમત થશે 80. ચાલો આગળ. 156,
345, 257, 465, 621, 954, 321, 450, 768. ચાલો હવે આગળ પહેલાની સંખ્યા લખો. તો હવે તમારે ત્રણ અંકની સંખ્યા છે. પહેલી ખાલી જગ્યા જુઓ, ખાલી જગ્યા 656, તો છ આગળનો અંક સોનું સ્થાનમાં, પછી દશકમાં 5 અને એકમમાં 6. તો હવે તમારે જોવાનો, બંને સોના સ્થાનમાં બંને અંક સરખા છે, બરાબર છે. હવે પાછળના બે અંક તમે જુઓ 56, તો 56ના પહેલાં કયા અંક આવશે? તો કે 55. વેરી ગુડ. તો હવે આપણે જવાબ લખી દેવાનો. આગળના 6 તો એ જ આવશે અને પાછળ 55, એટલે જવાબ આવશે 655. એવી રીતે જુઓ, ખાલી જગ્યા 380. હવે પાછળના આગળના સરખા જ છે સોનું સ્થાન, પાછળના બે અંક જોવાના છે. તો 80 પહેલાં કયો અંક આવે? તો 79. વેરી ગુડ. તો લખો 379. એવી રીતે ખાલી જગ્યા 598, તો 98 પહેલાં 97. હા, તો વેરી ગુડ, લખો 597. એવી રીતે બધી જ સંખ્યાઓમાં તમારે ત્રણેય અંકમાં પાછળના બે અંક ખાસ જોવાના રહેશે, બરાબર. ચાલો ઓકે, આગળ ખાલી જગ્યા 767, ખાલી જગ્યા 299, ખાલી જગ્યા 399, એની આગળ ખાલી જગ્યા 700. તો 700 પહેલાં તમારે હવે આમાં ત્રણે ત્રણ અંક જોવાના રહેશે. તો 700 પહેલાં કયા અંક આવે? તો કે 699 અને 700. તો આપણે જવાબમાં શું લખવું પડશે? 699. ચાલો એની આગળ ખાલી જગ્યા 450, ખાલી જગ્યા 494, ખાલી જગ્યા 226, ખાલી જગ્યા 883, ખાલી જગ્યા 951. ચાલો હવે આગળ જુઓ, પછીની સંખ્યા લખો. હવે પાછળનો અંક લખવાનો છે. 900 ખાલી જગ્યા, તો 900 પછી શું આવે? તો કે 901. ચાલો હવે છે 782, બરાબર છે. તો 782માં હવે તમે પાછળના બે અંક જુઓ, 82 આપેલા છે. તો 82 પછી શું આવે? તો કે 83. તો લખો 783. વેરી ગુડ. હવે 990 પછી 991, 202, 203, 554, 555, 882, 890. હવે 699 પછી શું આવે? તો કે 700. વેરી ગુડ. 501, 502, 777 ખાલી જગ્યા, 669 ખાલી જગ્યા, 937 ખાલી જગ્યા, 365 ખાલી જગ્યા, 276 ખાલી જગ્યા, 708 ખાલી જગ્યા. ચાલો હવે આપણે આગળ વચ્ચેની સંખ્યા લખો. હવે તમારે આમાં આગળ પાછળની બંને સંખ્યા વાંચવાની અને ત્યાર પછી જ વચ્ચેનો જવાબ લખવાનો રહેશે. હવે છે 248, ખાલી જગ્યા 250. ચાલો 48 પછી કયું અંક આવે? તો કે 49. સાવ ઇઝી છે. 248, 249, 250. ચાલો આગળ 717, ખાલી જગ્યા 719. તો 717, 718, 719. જો વાંચન કરશો સંખ્યાનું તો તમે જવાબ લખી શકશો. એટલે સૌથી પહેલા સંખ્યા વાંચવી ખાસ જરૂરી રહેશે. ચાલો આગળ 828, ખાલી જગ્યા 830, 666, ખાલી જગ્યા 668, 554, ખાલી જગ્યા 556, 588, ખાલી જગ્યા 590, 804, ખાલી જગ્યા 806, 559, ખાલી જગ્યા 561, 299 પછી શું આવે? ત્યારે તમારે પાછળનો અંક જોવાનો. 301, તો 301 પહેલાં 300. સરસ. 669, ખાલી જગ્યા 871. હવે 800, ખાલી જગ્યા 802. 399, ખાલી જગ્યા 401. જે આગળની ખાલી જગ્યા તમને શીખવાડી જ છે 299વાળી, એ જ રીતે આ 399ની ખાલી જગ્યામાં જવાબ તમારે લખવાનો રહેશે. ચાલો આગળ ચડતા ક્રમમાં ગોઠવો. હવે આપણે અગાઉ બધું જ આ શીખી ગયેલા છીએ, એનું ફરી આપણે રિવિઝન કરીએ.
તો તમે જુઓ, ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે. કઈ આવે? નાની. નાનાથી મોટા તરફ જવું તેને ચડતો ક્રમ કહેવાય. પહેલી સંખ્યાનો જવાબ લખેલો છે, આગળનું બધું જ તમારે જાતે કરવાનું રહેશે. નંબર 1, 194, 149, 140, 151, 115. ચાલો એમાં સૌથી નાની 115. ચાલો તો લખો 115. લખી દીધી. ઓકે. એના પછી 140. વેરી ગુડ. એના પછી 149. સરસ. એના પછી 151. અને સૌથી છેલ્લા કઈ રહી ગઈ? તો કે 194. વેરી ગુડ. ચાલ લખો. નંબર 2, 675, 567, 765, 756, 657. ચાલો હવે આમાં નાની કઈ આવશે એ તમારે જાતે શોધીને લખવાની છે. આગળનું ઉદાહરણ તમને સમજાવ્યું છે, એ જ રીતે તમારે આ બધું જ કરવાનું રહેશે. ચાલો જુઓ. 489, 894, 984, 498, 849. ચાલો આગળ. 841, 481, 148, 184, 840. છેલ્લું 500, 405, 606, 707, 504. હવે આગળ જુઓ. ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે આપણે આગળ ચડતા ક્રમમાં શીખી ગયા, નાનાથી મોટા તરફ જવું એને ચડતો ક્રમ કહેવાય. હવે મોટાથી નાના તરફ જવું એને ઉતરતો ક્રમ કહેવાય. ચાલો. નંબર 1, 298, 389, 402, 515, 690. એમાં મોટી કઈ છે? તો કે 690. એના પછી કઈ આવશે? 515. એના પછી 402. એના પછી 389, ને સૌથી છેલ્લે 298. આ રીતે મોટાથી નાના તરફ જવું એને કહેવાય ઉતરતો ક્રમ. ચાલો આગળ. 444, 666, 777, 999, 222. આગળ. 905, 509, 900, 500, 595. નંબર 4, 453, 356, 543, 534, 435. આગળ. 717, 711, 177, 700. ચાલો આગળ. હવે જોઈએ, માગ્યા મુજબ ગણતરી કરો. હવે આ પણ આપણે આગળ શીખી ગયેલા છે, એમાં બબ્બેની ગણતરી, ત્રણની ગણતરી, પાંચની ગણતરી તમારે કરવાની છે. ઉદાહરણમાં આગળ આપી જ લીધેલું છે, એ રીતે આગળની સંખ્યા વાંચો અને પાછળનો જવાબ તમારે જાતે લખવાનો રહેશે. નંબર 1 સમજાવેલ છે, તમે જુઓ. 246, પછી 248 છે, 47 છોડી દીધેલા છે. તો હવે આમાં છે બબ્બેની ગણતરી. શેની ગણતરી આવશે? બે બે અંકની ગણતરી. હવે 248, પછી 250, એના પછી 51 છોડી દો, 252, 53 છોડી દો, 254, 55 છોડી દો, 256. આ રીતે આનો જવાબ લખવાનો છે. ઓકે, ચાલો આગળ. નંબર 2, 500, પછી 503. હવે આમાં 3-3ની ગણતરી છે, એમાં બબ્બે છોડી દીધા છે. નંબર 3, 40, પછી 45, આમાં આવશે 5-5ની ગણતરી. નંબર 4, 125, પછી 130, આમાં પણ આવશે 5-5ની ગણતરી. નંબર 5, 600, પછી 625 છે. તો આમાં હવે આપણે, તમે જુઓ કેટલાની ગણતરી આવશે એ તમારે, એમાં પણ 5-5ની ગણતરી છે. કેટલાની ગણતરી છે? 5-5ની. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. થેન્ક યુ.